Hola, Mitro, provisuna nama, premi salam. Aja prek bo nani kalam wajie, Filipino patra, tena chota dieni choti kalam. Tia Paulo apraman kece ke, prabhu ma anand karo, mu fari thi kau chu ke sada anand karo. Shu e shakya che sada anand karvani babat? Hamesh anand karo etle shu? જ્યારે હું દુઃખી હોઉં તેનો અર્થ એવો થાય છે, જ્યારે હું દુઃખી છું, નિરાશ છું, ત્યારે મારે ખાલી ઢોંગ કરવાનો કે હું આનંદી છું. અથવા જ્યારે હું પ્રભુના વચન અનુસાર આનંદ નથી કરી શકતો, એનો અર્થ એવો થાય છે કે હું પાપ કરું છું. અથવા છેલ્લો સવાલ એવો થાય કે આ તો કેવી આજ્ઞા છે? પાવલ પ્રેત કહે છે કે આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો. શું પાવલને નથી ખબર કે જીવન તકલીફોથી મુશ્કેલીઓથી ભરાયેલી છે? હા વાલા મિત્રો, બાઇબલ જે રીતે કહે છે, બાઇબલ એવું નથી કહેતું કે તમારે જીવનમાં તકલીફ નહીં આવે. બાઇબલ એવું નથી કહેતું કે તમારે જીવનમાં હતાશાના સમયો નહીં આવે, કારણ કે આપણે આ ફોલન જગતમાં જીવીએ છીએ. એટલે સમય આવશે હતાશાનો, સમય આવશે નિરાશાનો. પણ એ સમયોમાં, હતાશાના નિરાશાના સમયોમાં આપણે શું કરીએ છીએ અથવા આપણે કેવી રીતે એને સમજીએ છીએ, એ બહુ અગત્યની બાબત છે. તમે જુઓ તો બાઇબલમાં કહે છે કે, આપણે નવા કરારમાં કહે છે કે નાના, સૌથી નાની કલમ કઈ છે? તો કહે છે ઈસુ રડ્યો, યોહાનની સુવાર્તાના 11:35 કલમ. પણ બીજી પણ એ સૌથી નાની કલમ છે, તમને ખબર છે. પહેલા થસલનિકાના પત્રના 5:16 કલમમાં કહે છે હંમેશા આનંદ કરો. ઈસુ રડ્યો એ પણ સૌથી નાની કલમ છે, અને હંમેશા આનંદ કરો એ પણ સૌથી નાની કલમ છે. શા માટે એ પ્રમાણે છે? એ સમજવા માટે આપણે કદાચ પ્રભુ ઈસુએ શું કહ્યું છે અને ક્યારે કહ્યું છે એ સમજવાની કોશિશ કરીએ. કે છે કે યોહાનની સુવાર્તાના 15:9 કલમમાં એમ કહે છે કે જેવો ઈશ્વરે મને પ્રેમ કર્યો છે, તેવો પ્રેમ મેં તમને કર્યો છે. અને પછી 11 કલમમાં પ્રભુએ કહે છે, હું આ તમને એટલા માટે કહું છું કે જેથી કરીને તમારો આનંદ સંપૂર્ણ થાય. શું કરા આવી રીતે પ્રભુ કહે છે? તમને ખબર છે કે માણસ ક્યારે હતાશ થઈ જાય છે, ક્યારે એ જીવવાની આશા છોડી દે છે, ક્યારે એના જીવનમાંથી રસ ઓછો થઈ જાય છે, ક્યારે એને થાય છે કે મારું જીવન એકદમ નિરસ છે. જ્યારે માણસને એવું લાગે છે, વ્યક્તિને એવું લાગે છે કે મને કોઈ પ્રેમ નથી કરતું. તમને કદાચ ખબર નહીં, પણ એવું કહેવાય છે કે કૂતરાનું નાના ગલુડિયા હોય, જો એને તમે પ્રેમ ના બતાવો ને તો એ પણ મરી જાય છે. પ્રભુ કહે છે કે હું તમને કહેવા માંગુ છું કે હું તમને પ્રેમ કરું છું, અને જ્યારે તમે આ સમજશો ત્યારે તમારો આનંદ સંપૂર્ણ થશે. કદાચ હું ને તમે હજુ સુધી પ્રભુના પ્રેમની ઊંડાઈને સમજી શક્યા નથી, અને એ સમજવા માટે હું તમને માથીને લખેલી સુવાર્તાના 26:30 કલમ સમજાવું. ત્યાં પ્રમાણે લખ્યું છે, ત્યાર પછી તેઓએ ગીત ગાયું અને તે લોકો માઉન્ટ ઓલિવ પર જાય છે, જૈતુન પર્વત પર જાય છે. આ કયો સમય છે? માથીને લખેલી સુવાર્તાનો 26 તમે વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ છેલ્લું પ્રભુ ભજન કરે છે, શિષ્યોના પગ ધોવે છે, બ્રેડ તોડીને કહે છે કે આ મારું શરીર છે જે તમારા માટે ભાંગવામાં આવે છે. પ્રભુ જુએ છે કે હવે શું આવી રહ્યું છે. પ્રભુ પ્યાલો આપીને કહે છે કે આ મારું રક્ત છે જે તમારા માટે વહેવડાવવામાં આવે છે. પ્રભુ જોઈ રહ્યા છે કે કેટલું ભયંકર પીડાજનક મૃત્યુ આવી રહ્યું છે, અને પ્રભુ યહૂદા ઈસ્કરિયોતને રોટલીનો ટુકડો આપે છે, અને યહૂદા ઈસ્કરિયોત ત્યાંથી પ્રભુનો નકાર કરવાને બહાર નીકળે છે. આ બનાવ બન્યા પછી કે છે પ્રભુ ત્યાં
હિમ ગાય છે, ભજન ગાય છે, ગીત ગાય છે, કેવી રીતે માણસ એને ખબર છે કે હવે મારી સામે ભયંકર ક્રૂર મોત સામે છે, એ ગીત ગાઈ શકે છે. જૂના કરારમાં આપણે કહીએ છીએ કે જૂના કરારના બલિદાનો એ પ્રભુ ઈસુના સંપૂર્ણ બલિદાનની પૂર્વછાય છે. કદાચ એ સાચું છે, પણ એ સંપૂર્ણ પિક્ચર નથી બતાવતું. જે બલિદાનો પશુઓના ચડાવવામાં આવતા હતા જૂના કરારની અંદર પાપની માફીને માટે, એ પશુઓને ત્રાસ નહોતો આપવામાં આવતો, એ પશુઓને કોરડા નહોતા મારવામાં આવતા, એ પશુઓના માથે કાંટાનો મુગટ નહોતો મૂકવામાં આવતો, એ પશુઓને અપમાન કરવામાં નહોતું આવતું, એ પશુઓના મોં પર થૂકવામાં નહોતું આવતું, અને એમનું બલિદાન ચડાવવામાં આવતું હતું. એની સાથે પ્રભુનું બલિદાનનો તમે વિચાર કરો. એમના માથે કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો, એમના મોંમાં થૂકવામાં આવ્યું, એમના મોંમાં મોં ઉપર તમાચા મારવામાં આવ્યા, એમને કોરડા એટલા સખત માર્યા કે એમની ચામડી પણ આખી પીઠચી રહી ગઈ. ગીત કરતા કહે છે કે મારા હાડકા મારી સામે જોયે છે, એમના હાડકા બહાર આવી ગયા, એટલી સખત પીડાજનક. અને એ પીડા કઈ રીતે પ્રભુ મરવાના છે એ જાણ્યા પછી જ પહેલા પણ એ ગીત ગાય છે. કેવી રીતે ગીત ગાઈ શકે છે? એક જ રીતે હું કદાચ સમજાવી શકીશ કે જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારે 9 મહિના સુધી એને ખબર છે કે ભયંકર તકલીફ એને ઉઠાવવાની છે. એને જે ખાવાનું છે, એને જે ગમે છે ખાઈ ન શકે, જે રીતે હરીફરી શકે છે એ રીતે હરીફરી નહીં શકે, એ દોડી નહીં શકે, એ વજન નહીં ઊંચકી શકે, એને શાંતિથી ઊંઘ નહીં મળે, એને ઉલટીઓ થશે, એને બધું ખબર છે. અને એને ખબર છે કે 9 મહિનાના અંતે ભયંકર પીડામાંથી એને પસાર થવું પડશે. એ 9 મહિના એ સાયકોલોજીકલ ત્રાસ સહન કરે છે. તેમ છતાં એની આશા છે કે મારું બાળક આવશે. અને જ્યારે ડિલિવરી પછી એ બાળક લઈને ડૉક્ટર માની છાતી પર મૂકે છે અને માં એને જુએ છે અને બધું દુઃખ ભૂલી જાય છે. અને પછી એને ભવિષ્યમાં બીજા બાળકો થાય ત્યારે એવું નથી વિચારતી કે ફરીથી હું શું કરા ત્રાસ સહન કરું છું, કારણ કે માને ખબર છે કે એ ત્રાસ સહન કર્યા પછી એટલો આનંદ મળવાનો છે કે જેની સરખામણી આવા 9 મહિનાનો ત્રાસ એ કશું જ નથી. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ની સામે ભયંકર પીડાજનક મૃત્યુ છે, પ્રભુ ગીત ગાય છે. પહેલા એવું કહે છે કે હું તમને પ્રેમ કરું છું, તમે કદી ભૂલી ના જતા, તમે એકલા નથી, તમે તરછોડાયેલા નથી, હું તમને પુષ્કળ પ્રેમ કરું છું. અને પછીથી કહે છે કે પ્રભુ ગીત ગાય છે અને ગેથસેમાને ગાવાડીમાં મરણની તૈયારીને માટે જાય છે, કારણ કે પ્રભુને ખબર છે કે હું જે પીડામાંથી પસાર થવાનો છું તેના કારણે 2018ની સાલમાં તમે અને હું તારણ પામીશું, તમે અને હું સ્વર્ગમાં જઈશું, તમારા ને મારા પાપોની માફી મળશે, તમે ને મારે તમારે ને મારે કોળા નથી ખાવાના, તમારે ને મારે કોઈ સજા નથી વેઠવાની, પણ હું ને તમે પ્રભુના બલિદાનના આધારે સાજા સમરા, એક પણ કોળાનો માર કે એક પણ તમાચો ખાધા વગર પ્રભુના સ્વર્ગમાં જવાના છે. પ્રભુએ જોયું હતું એમના મરણ પહેલા, અને એટલા માટે ગીત ગાઈ શકે છે કે આ દુખાવો કાંઈ નહીં, મારા બાળકો ઘરે આવવાના છે, હું મારા બાળકોને ઘરે લઈ જવાનો છું. અને એટલા માટે એ દુઃખ હોવા છતાં પ્રભુ ગીત ગાઈ શકે છે. ફિલિપીઓના પત્ર 4 અધ્યાયની 4 કલમથી આપણે શરૂ કર્યું હતું. હું પાઉલ કહે છે કે આનંદ કરો, હું ફરીથી કહું છું કે સદા આનંદ કરો. શું આનંદ થઈ શકે છે? હા, જો તમે જાણો કે કેટલો બધો પ્રભુ તમને પ્રેમ કરે છે. શું તમે આજે દુઃખી છો અને તમે આનંદ કરી શકો છો? હા, જો તમે ખરેખર સમજી શકો કેટલો પ્રેમ કરો છો. અને એક દિવસે આ પૃથ્વીના દુઃખો, આ પૃથ્વીનો ત્રાસ, આ પૃથ્વી પરના દુઃખદાયક જિંદગી, એનો અંત આવશે. તમારું ઘડપણનું શરીર નવું થઈ જશે, જુવાનીનું શરીર થઈ જશે,
પ્રભુ પોતે આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે. બાઇબલ કહે છે ત્યાં ફરી રડવાનું નથી, ત્યાં ફરી આંસુઓ પાડવાના નથી. એ સદાકાળના આનંદનો સમય આવવાનો છે. વાલા મિત્રો, પ્રભુનું બલિદાન જો હું તમે ખરેખર સમજીશું, પ્રભુના પ્રેમને હું ખરેખર સમજીશું, અને જ્યારે તમે કોઈ ગર્ભવતી સ્ત્રીને જુઓ ત્યારે યાદ કરજો કે તકલીફોનો સામનો કરી રહી છે, એક દિવસ એને બાળક મળવાનું છે. એના માટે હું ને તમે આ જગતમાં તકલીફમાં પસાર થઈશું, દુઃખમાં પસાર થઈશું, પણ એન્ડ રિઝલ્ટ શું છે, કાલ શું છે, આ જે દુનિયાની તકલીફો છે એ તો ક્યાંય પૂરી થઈ જશે. અને જો એ ભવિષ્યની આશા તરફ આપણે ધ્યાન રાખીશું, એ ભવિષ્યના દિવસો તરફ આપણે ધ્યાન રાખીશું, તો ગમે તેટલું દુઃખ હશે તો પણ હું ને તમે આનંદ કરી શકીશું. ગાડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ.